દિવસના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને તેમણે તેમની પ્રાણ પ્રતિષ્ઠાના અભિષેક માટે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે. મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ખૂબ જ ધન્યતા અનુભવું છું અને મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र इसके ट्रस्टी पेजावर मठ के पूज्य स्वामी विश्व प्रसन्न तीर्थ जी महाराज जगतगुरु मध्वाचार्य, ट्रस्ट के कोषाध्यक्ष पूना निवासी पूज्य स्वामी गोविंद देव गिरिजी महाराज, राम जन्मभूमि मंदिर निर्माण समिति के अध्यक्ष श्रीमन नृपेंद्र मिश्रा जी के साथ मैं स्वयं महामंत्री चंपत राय आज माननीय प्रधानमंत्री जी से मिलने गए थे. हमने उन्हें अयोध्या 22 जनवरी 2024 को पधारकर नए बन रहे मंदिर के गर्भगृह में भगवान राम के नूतन विग्रह की प्राण प्रतिष्ठा अपने करकमलों से करने का निवेदन किया. प्रसन्नता की बात है, प्रधानमंत्री जी ने हमारा निवेदन स्वीकार किया. वे प्राण प्रतिष्ठा के अवसर पर अयोध्या में उपस्थित रहेंगे. प्राण प्रतिष्ठा 22 जनवरी 2024 ये अब निश्चित हो गई है. પાટનગર ગાંધીનગર ખાતે દર બુધવારની જેમ આ વખતે પણ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી. જે બેઠકમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જે અંગેની જાણકારી મીડિયા સમક્ષ આપતા રાજ્ય